गुड मॉर्निंग सुप्रभात विद्यार्थी मित्रों, केम छो? मजा माने घरे बहु मजा आती हसे ने? पण आजे आपणे धोरण 8 मां गुजराती विषय मां काव्य 2 एक ज दे जिंदगी तेना विषे अभ्यास करीशुं। काव्य 2 एक ज दे जिंदगी ना कवि छे हरिहर भट्ट। तेमनुं पूरुं नाम हरिहर प्राणशंकर भट्ट छे। तेओ अमदावादमां वसे छे। तेमणे ગણિતના પુસ્તકો અને કાવ્ય સંગ્રહ પણ લખ્યા છે। તેમાંનું એક કાવ્ય એક જ દે ચિંગારી તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી, ચકમકનો રૂ ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણકો ન પડ્યો ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિંગારી, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આગ પટારી, ના સળગી એક સગડી મારી વાત વિપત્તની ભારી, મહાનલ એક જ દે ચિંગારી, ઠંડીમાં મુજ કાયા થતરે ફૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું માગું એક જ ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી। તો આજે આપણે આ કાવ્યમાં કવિ હરિહર ભટ્ટ જણાવે છે કે મારે જિંદગીમાં સુખ વૈભવ મહાસત્તા હોદો ધન એવું કાંઈ નથી જોઈતું, પણ મને જીવનમાં જ્ઞાનરૂપી સમજ જોઈએ છીએ, જ્ઞાનરૂપી કિરણ જોઈએ છીએ। આ કાવ્ય પ્રાર્થના ગીત છે। કવિ અહીંયા ભગવાન પાસે પરમાત્મા પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ માંગે છે। આપણે અહીંયા જોઈએ, એક જ દે ચિંગારી મહાનલ, એક જ દે ચિંગારી, ચકમક રોટું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણકો ન પડ્યો ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિંગારી। કવિ આ પંક્તિમાં સમજાવે છે, હે પરમાત્મા હે મહાનલ, મહાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, ચકમક એક જાતનું પથ્થર છે, પથ્થર અને રોટું ઘસતા ઘસતા મારી જિંદગી પૂરી થઈ જાય છે, પણ મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ મળ્યું નથી। મારી જિંદગી નાના મોટા કાર્યમાં કરવામાં જ ખર્ચાઈ જાય છે, પૂરી થઈ જાય છે। જામગરી માટે જામગરી અહીંયા જિંદગીના સ્વરૂપમાં અર્થમાં વપરાયો છે, પણ જામગરીનો કોઈ બીજો અર્થ થાય છે તોપના તોપ હોય એમાં દારૂ ભરેલો હોય એને કાકડા પડે સળગાવવામાં આવે એને જામગરી કહેવાય, પણ અહીંયા જિંદગીના અર્થમાં વપરાયો છે। મારી જિંદગીમાં જ્ઞાનરૂપી એક પણ તણકો મતલબ સમજ આવી નથી, મારી મહેનત ફળી નહીં, મને સફળતા મળી નથી, એટલા માટે હે પરમાત્મા હું આપની પાસે એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ માગું છું। કવિ અહીંયા સમજાવે છે કે પરમાત્મા આપના તેજથી ચાંદો પ્રકાશિત થાય છે, સૂરજ પ્રકાશિત થાય છે, સળગી આભિટારી, આભ એટલે આકાશ, અત્યારે એટલે અહીંયા તારાઓના સમૂહના સંદર્ભમાં વપરાયો છે, આપની કૃપાથી આપના તેજથી આકાશમાં તારાઓ પણ ઝળહળે છે, પણ મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ એટલે કે જ્ઞાનરૂપી સમજ આવી નહીં, એ વાતનું મને ખૂબ દુઃખ છે એવું કવિ કહે છે। એટલે કવિ પરમાત્મા પાસે માંગણી કરે છે, હે પરમાત્મા હે મહાનલ, તમે મને જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ આપો, જ્ઞાનરૂપી સમજ આપો, હું એટલું જ માંગું છું। ઠંડીમાં હું કાયા થતરે ફૂટી ધીરજ મારી, અહીંયા ઠંડીમાં ઠંડી બહુ પડે ત્યારે શરીર કાયા એટલે કે શરીર ધ્રુજે છે એના સંદર્ભમાં નહીં, પણ જીવનમાં ઘણી વખત સંકટ મુશ્કેલી આવે છે ત્યારે વ્યક્તિ ડરી જતી હોય છે, તો કવિ પણ અહીંયા મને જીવનમાં મુશ્કેલી અને આફત આવે છે
डराई जाए તેના લીધે તે કંપી ઉઠે છે, ખતરી ઉઠે છે, જેના કારણે તેમની જિંદગીમાંથી આશા રહી નથી, એટલે ધીરજ ખૂટી ગઈ છે એવું કવિ માને છે અને ફરીથી પરમાત્મા પાસે વિશ્વાનંદ પાસે વધારે બીજું કઈ નથી માંગતા, પણ એક જ જ્ઞાનરૂપી સમજ પ્રકાશનું કિરણ માંગે છે. મહાન એક જ દેહ ચિંતાની, હે પરમાત્મા, હે ઈશ્વર, હું આપની પાસે જ્ઞાનરૂપી કિરણ માંગુ છું, જ્ઞાનરૂપી સમજ માંગુ છું, કે જેથી મારા જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે, આફત આવે, તો હું તેની સામે ધીરજપૂર્વક નમ્ર ભાવે તે સમયમાંથી પસાર થઈ શકું અથવા એમાંથી મને માર્ગ મળી જાય. કારણ કે અત્યારનો સમય પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણી મોટી મુશ્કેલી દેશ સામે છે, પણ આ સમય એવો છે કે આપણે ધીરજ રાખવી જોઈએ, ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ. મુસીબત આવે, સંકટ આવે, પણ એ સમયે આપણે હિંમત ના હારવી જોઈએ, પણ જ્ઞાન અને સમજનો ઉપયોગ કરી ધીરજ રાખી તેના સામે, તે મુસીબત સામે સામનો કરવો જોઈએ, અથવા તે સમયમાં ધીરજ રાખી તેમાંથી સરળ માર્ગ કાઢવો જોઈએ. એટલે કવિ અહીંયા આ પ્રાર્થના ગીતમાં પોતાના જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ, વિકટો, દુઃખ એ દરેક સામે તેમાંથી શાંતિથી ધીરજપૂર્વક માર્ગ મળી જાય એવી પ્રાર્થના કરે છે. અથવા જિંદગીમાં જે પણ સમસ્યા આવે તો તે સમયે આપણે શાંતિથી વિચારવું જોઈએ અને તેની સામે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે હે ભગવાન, અમને શક્તિ આપજો. તો આ કાવ્યમાં આજે આપણે એક જ બે ચિંતાડીમાં શીખ્યા કે ભગવાન પાસે આપણે ધન, વૈભવ, સુખસાયી નહીં, પણ જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ માંગવું જોઈએ કે જે આપણા જીવનમાં અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવે, આપણા પાસે અંધકારતા રહેલી છે તે દૂર કરી આપણને જ્ઞાનરૂપી સમજ આપે, કે જેથી આપણે દરેક દુઃખ કે સંકટ સમય તેમાંથી, તે માર્ગમાંથી બહાર આવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં કેટલાક અઘરા શબ્દો, કઠિન શબ્દો આપેલા છે, તો હવે આપણે તેના અર્થ વિશે જોઈશું. આ કાવ્યમાં મેં અઘરા શબ્દોની જે લીટી કરી છે, તો આ બધા અઘરા શબ્દોના અર્થ હું અહીંયા બોર્ડ પર લખું છું, જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અઘરા શબ્દોના અર્થ વિશે જોઈશું. ચિંગારી, ચિંગારી અર્થ થાય છે તણકો, પણ અહીંયા કાવ્યમાં જ્ઞાનરૂપી પ્રકાશ તેના સંદર્ભમાં થાય છે. જાનકરી, અહીં જિંદગી, સગડી, અહીં હૈરી, વિપદ, અહીં કાવ્યમાં દુઃખ, મુશ્કેલી, અને આમ પણ એનું મીનિંગ પણ દુઃખ અને મુશ્કેલી થાય છે. મહાનંદ અને વિશ્વાનંદ, મહાનંદમાં સંધિ ચૂકી પડે છે અને વિશ્વાનંદમાં પણ સંધિ ચૂકી પડે છે. મહાવર્તા અનંત, અહીંયા વિશ્વવર્તા અનંત એવી રીતે સંધિ ચૂકી પડે છે, અને અહીંયા ભક્તિ રૂપી પરમાત્મા એ સંદર્ભમાં અર્થ વપરાયો છે. કાયા એટલે શરીર અથવા દેહ, ખત્રે એનો અર્થ છે ધૂજે અથવા કામે. તો આજે આપણે અઘરા શબ્દો વિશે શીખ્યા, તે તમારી નોટબુકમાં એક વખત સારા અક્ષરે લખવાના છે. હવે હું તમને સ્વાધ્યાય આપું છું, તે તમારે ઘરેથી ગુજરાતીની નોટબુકમાં સારા અને સુંદર અક્ષરોએ લખવાનું છે. તો સ્વાધ્યાય ધ્યાનપૂર્વક જુઓ.